शेमारू में ऐप डाउनलोड करो अने जुओ नवी गुजराती फिल्मों अने मनोरंजक नाटकों। तो रघुकुल भूषण राम नु गावे तनु मूरत नशे रघुकुल भूषण राम नु गादी तनु मूरत नशे आगना पिता नी पालवाये विकट वन मा जई वसे त्यागी सुखो वैभव तना सीता वसे सहवास मा वाह वाह हम देश नी आर्य रमणी अमर छे इतिहास मां भाई अमर छे इतिहास मां भाई अमर छे इतिहास मां हम देश नी आर्य रमणी अमर छे इतिहास मां साक्षी पूरे जे दुहाओ द्वारा के नारी नेनव नींदिए नारी रतन की खान नारी थकीर न निपजा अन ध्रुव प्रहलाद समान वाह 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 तो समझण विनानु जीववु अन जीवे वरस हजार समझण विनानु जीववु अन जीवे वरस हजार पण समझण थी जीवे बे घड़ी तो बे घड़ी मा बेड़ो पार वाह 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 सायरम भाई वाह એ મારે આજ તમને એક વાત કરવી છે એ અમારા એક ભાઈબંધ હસમુખ એ આમ તો એનું મુખ એ જરાય હસતું નહોતું પણ એ હસમુખ છે ને જીવતો ભૂત થઈ ગયો એવા સમય વચ્ચે સાહેબ મારે જે તમને વાત કરવી છે એ જીવતા ભૂતની અમારો હસમુખલાલ આમ તો હું આ બેયને જુદા પાડું છું તો મારી દ્રષ્ટિએ જેટલા કુંવારા છે ને એ બધા જીવતા છે અને જેટલા પરણેલા છે ને મંદાકિની નામની એક સરસ મજાની કન્યા સાથે આ અમારો હસમુખ પ્રેમમાં પડ્યો એમ હસમુખ મંદાકિની હારે ફેરા તો ફરી લીધા છાના મુના કોઈને ખબર ન પડે એમ હસમુખે મંદાકિની સાથે ફેરા ફરી લીધા મંદુ મારા બાપુજી છે ને બહુ ઓર્થોડોક્સ છે એટલે જૂનવાણી વિચારોના છે એટલે શું છે કે એમને શાંત પાડી એમને પગે પડી પછી તારા પગલા મારા ઘરમાં પાડીશ હા પ્રોમિસનું વચન આપું છું તને પ્લીઝ જો ભગવાનની સાક્ષી આ અગ્નિના સાક્ષી આપણે પરણ્યા છીએ પણ આ વાત તારે કોઈને નહીં કરવાની અમારા હસમુખ લાલે મંદાકિની સાથે પ્રેમ લગ્ન તો કરી લીધા પણ ઘીરે લઈ જવાના વાંધા હતા કારણ કે બાપુજી છે ને મગજના ફાટલ હતા બાપુજી આ મારે તમારી સાથે વાત કરવી છે મારે તને એક વાત કરવી છે ભાઈ ચાર દિવસથી કવકવ કરું છું પણ ભૂલી જઉં છું ભાઈ જો અમારો કોઈ ભરોસો નથી હું આજે છું કાલે નથી એટલે તારે પહેલાં મને એક વચન આપવું પડશે ના નહીં પાડતો ઓકે આપ્યું વચન હવે બોલ બાપુજી હું મંદાકિની નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો છું હે હા ને મેં ઓલરેડી એની જોડે શું કર્યું એની જોડે કાંઈ નથી કર્યું મેં હું એની જોડે લગ્ન કરવા માંગુ છું શરમ નથી આવતી નાલાયક હે આવા સંસ્કાર આપ્યા છે પોતાને મા બાપ ને પૂછા કાછા વગર પ્રેમ લગ્ન કરવાનો ફેસલો કરી દીધો તે અરે શરમ આવી જોઈએ તને બાપ તારા લગ્ન થશે જયંતી ની દીકરી શ્રીદેવી જોડે બાપુજી મારે કઈ સાંભળવું નથી અરે તને ખબર છે મારા ધંધામાં જયારે ખોટ ગઈ હતી ને ત્યારે બધા સમાજે મોઢું ફેરવી લીધું તું આ જયંતી તો જેને મારો હાથ ઝાલે તો એના લીધે મારા પગ પર ઉભો છે એવું પાછો અરે તને યાદ છે મારું હરે નતો તું ત્યારે કુવામાં પડ્યો તો ત્યારે આગળ પાછળ જોયા વગર જયંતી કુવામાં કૂદી પડ્યો એનું બિચારાનું માથું પટકાયું કુવાના પગે છે આપણે બિચારો મરી ગયો બિચારી શ્રીદેવી અનાજ થઈ ગઈ એટલે મેં વચન આપ્યું એની ચિતા પર કે તું ચિંતા નહીં કર તારી દીકરી શ્રીદેવીને મારા ઘરની લક્ષ્મી બનાવી એટલે તું તારે પ્રેમ લગ્ન કરવાય ને પણ બાપુજી મેં ઓલરેડી એની જો તું પ્રેમ લગ્ન કરીશ ને તો મારું મરેલું મોઢું જોઈ તારું લગ્ન થશે શ્રી દેવી સાથે હવે ઘણા ને એક એક વાર આપણે ગોઠવાતા નથી ને આ હસમુખ નું બબે વાર ગોઠવાનું વિચાર તો કરો મંદાકિની એને પ્રેમ લગ્ન કરીને મળી અને બાપુજીના આશીર્વાદ થી શ્રીદેવી સાથે એના લગ્ન થયા આહા હવે કોઈ માણસના નસીબ ખરાબ હોય ને ત્યારે એના લગ્ન થાય છે પણ નસીબ બહુ ખરાબ હોય ને ત્યારે એના બે વાર લગ્ન થાય છે
પ્રેમ લગ્ન કરેલી મંદાકિનીને અમારા હસમુખલાલે બરોડામાં સેટ કરી અને બાપુજીના આશીર્વાદથી શ્રીદેવી સાથે વિધિવત લગ્ન કર્યો એને અમદાવાદમાં સેટ કરી. વિચારજો કારણ, પાછો હસમુખ અમારો એવો ભોળ્યો રાજા કે એક જ વર્ષમાં બે ઘરે પારણા બંધાઈ ગયા. 24 વર્ષના દાંપત્ય જીવનમાં 84 વર્ષની જિંદગી ભાઈડાએ જીવી લીધી. શું જીવી ખાક, એવો થાક લાગ્યો. બે બાયડી હાચવવામાં ન તો એ પોતાને હાચવી શક્યો કે ન તો પોતાનો ધંધાને હાચવી શક્યો. અને આ હસમુખ લાલે પોતાનો ધંધો હાજો રાખવા હાટું વ્યાજે રૂપિયા લીધા. સાંભળે, લોન દેવા હાટું હું કોઈને ના ન જ પાડતો, પણ હા, ઈ પહેલા અંધાઈને આ ફોટા દેખાડી દઉં છું. તારે જાણવું છે કોના ફોટા છે? આ તમારા ફેમિલી વાળાના છે. જે લોકોએ કરજ નથી વાળ્યું ને, આ ઈ લોકોના ફોટા છે. ગભરાવાનું નહીં, હું કોઈને જાનથી નથી મારતો, પણ સિચ્યુએશન એવી ઊભી થઈ જાય કે લોન લેવાવાળા આપોઆપ સુસાઇડ કરી લે. મેં શાર્પ શૂટરો નથી રાખ્યા, ટ્રક ડ્રાઈવર રાખ્યા છે. ટ્રક ડ્રાઈવર? જે પણ દેખાડે ઘંટ, ઇનો થઈ જાય એક્સિડન્ટ. ભૂલો ભલે બીજું બધું, તમારા પૈસા નહીં ભૂલો, નહીં ભૂલો. પણ વ્યાજના ચક્રવ્યૂહમાંથી છૂટવા માટે આ અમારા મિત્ર હસમુખ લાલે એક આઈડિયો કર્યો. મંદાકિની અને શ્રીદેવીની દોડાદોડીમાંથી છૂટવું અને આ વ્યાજના પૈસા દેવામાંથી છૂટાય કેમ? તો કે હું એક જગ્યાએ મરી જાઉં તો. અરે પણ એક બાજુ ઓન પેપર મરી ગયો, બીજી બાજુ જીવતો રહ્યો. અને હસમુખ લાલનો એક જ જીગરજાન ભાઈબંધ, એનો અડધી રાતનો હોકારો એટલે રજનીકાંત, પણ ઓલા રજનીકાંત કરતા હાવ ઊંધો. એ આંખોમાં કાંદાનો રસ નાખીને હાવ ખોટે ખોટા સમાચાર મંદાકિની કહેવા ગયો કે મારો ભાઈબંધ હસમુખ ગુજરી ગયો. ભાભી, શું થયું? ભાભી, કેમ રડો છો? અને આ ડુંગળીની વાસ ક્યાંથી આવે છે? ડુંગળીની વાસ જવાતો ને શ્રીદેવી ભાભી, મંદાકિની ભાભી, હસમુખનું દરિયામાં ડૂબવાથી મૃત્યુ થઈ ગયું છે. શું? ના, એની બોડી પણ નથી મળતી. માછલીઓ બુફે સમજીને ખાઈ ગઈ હશે. ઓ તારી, આવું તે કેવી રીતે બને? આઘાતને લીધે તમે પુરુષના અવાજમાં બોલવા માંડ્યા ભાભી. હું નહીં, પાછળથી પેલા ભાઈ બોલે છે. હું ભૂરો રબારી, એવડો ઈ હસમુખ કયો મારી પાસેથી 5 કરોડ રૂપિયા વ્યાજે લઈને ગયો છે. હવે ઈ તમારે તમારે આપવા પડશે. હું ક્યાંથી આપું? ભગવાન તમારા આત્માને પણ શાંતિ આપે ભાઈ. કટિંગા ઈ ગયો, મુંજા ઈ ગયો, હલવા ઈ ગયો છે રે. આ વાર્તા તારી વાર્તાથી મળતી આવે છે? મળતી નથી આવતી, મારી જ વાર્તા કરી રહ્યા છે ડોભા. બે દિવસ પહેલા સૈરમભાઈ જોડે દિલ ખોલીને વાત કરી ને આજે મારી વાર્તાનું લોકાર્પણ કરી નાખ્યું. ને પાછા કહેતા હતા શું? નામ બદલ્યું છે, નામ બદલ્યું છે, નામ બદલ્યું. હસમુખ જ રાખ્યું ને? તો તું તારું નામ બદલી નાખ ને. મરેલા માણસનું નામ બદલાય કોઈ દિવસ? મારી મંદાકિની ને આકાશ માટે મારે જીવતે જીવત મરી જવું પડ્યું. અને તારો મિત્ર હસમુખ જોબન પુત્ર જીવતો ભૂત થઈ ગયો. અરે તું ચિંતા નહીં કર, ખુશ રહે, કાલે તારો હેપી બર્થડે છે. 2-in-1 છે ભાઈ. હે, હેપી બર્થડે પણ ને શ્રાદ્ધ પણ છે. લે દારુ, મારે કેક લાવી. ઓ વાવ, વેરી ગુડ. અચ્છા સાંભળ, આજે મેં પણ એમની બધી જ મનપસંદ ડિશ બનાવી છે. જોરદાર. તો આજે ડાડનો બર્થડે મસ્ત સેલિબ્રેટ કરીશું. આકાશ. હા મમ્મી. લી બેટા, આજે મેં તારા પપ્પાને ભાવતું ભોજન બનાવ્યું છે. આજે એમનું શ્રાદ્ધ છે ને? હા. જા ઉપર અગાસી પર જઈ કાગડાને ખવડાવી દે. કેવી વિચિત્રતા છે નહીં મમ્મી?
આજે પપ્પાનો જન્મદિવસ હતો અને આજે જ શ્રાદ્ધ છે. એને કુકર્માના ફળ કહેવાય બેટા. હે? નહીં એટલે કે કોકના કુકર્માના ફળની ગોટલી મારા મિત્રને વાગ્યા છે એમાં આવું બધું થયું. ચાલો ચાલો કાગવાસ નાખી. ચાલો. અરે શું કરે જબ્બા? ચાલો ચાલો ને. ઇટ્સ અ સરપ્રાઈઝ. કમાલ છે છોકરી. સરપ્રાઈઝ. ચલો બ્લો ધ કેન્ડલ્સ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Hanu. Happy birthday to you. Kaan? Kaan? Ka. યસ મેમ, ઓર કુછ ચાહિયે? તારે કોઈ સ્પેશિયલ ડિશ મંગાવી છે? ના. નહીં ને? ઓકે. નો સર, થેન્ક યુ સો મચ. ઓર ઓર્ડર થોડા જલ્દી લાવના. ઓકે મેમ. સખત ભૂખ લાગી છે. હે ને, આ લોકોને બહુ વાર થઈ આવવામાં. કેવું રહ્યું મારું શ્રાદ્ધ? બિચારા ડરી ગયો. કેવો માણસ છે તું? શાંતિથી પતી ગયું ને મારું શ્રાદ્ધ. તું દુનિયાનો એવો પહેલો માણસ હશે જે પૂછી શકે છે શાંતિથી થયો ને મારું શ્રાદ્ધ? મોક્ષ મળી ગયો ને સલા. તું અહીંયા અમદાવાદમાં ટેસ્ટી કેક ઝાપડતો હતો અને હું ત્યાં બરોડામાં કાગવાસ નાખતો હતો. આખો દિવસ ગયો કાગડાને બોલાવવામાં. કાગડા આવ્યા કે નહીં? આ વર્ષે નહીં આવ્યા. તો આવતા વર્ષે આવશે. ડાડુ, ખાલી ડિનર થી નહીં ચાલે, તમારા બર્થડે ની રિટર્ન ગિફ્ટ મને આપવી જ પડશે. અરે આપી તું માંગ. તો મને એક પ્રોમિસ કરો કે તમે ના નહીં પાડો. કાલે પહેલા મને એક વચન આપવું પડશે. ના નહીં પાડતો. ના ના બેટા, એક વાર આવું વચન આપીને બહુ પછતાયો છું. ફરી વાર પછતાવા નથી માંગતો. ક્યારે? જવા દે ને, એ બધી જૂની વાતો થઈ ગઈ. તારે શું કરવું છે બેટા? તું બોલ બોલ, શું જોઈએ છે તારે રિટર્ન ગિફ્ટમાં? તું બોલ. ઓકે, તો મને છે ને એક બાઇક જોઈએ છે. બાઇક નહીં બાઇક. હા નહીં બેટા, ના ના, બાઇક વાઇક નહીં, બાઇક વાઇક નહીં. ના ના, આમ જો તારી પાસે એક્ટિવા છે ને, તો એક્ટિવા ચલાવ. હા પણ મમ્મા. નહીં દીકરા, બાઇક છોકરાઓને સારું લાગે, છોકરીઓને નહીં. એટલે તું છોકરાને છોકરીમાં ફરક કરે છે, એ પણ આજના જમાનામાં. દાડુ, ના 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 બેટા, તું મારા માટે દીકરા કરતા પણ વધારે છે. જો આજે તને ભાઈ હોત ને તો એના કરતા વધારે લાડ લડાવત, વધારે ટાઈમ આપત. હે ને રજની, આને હું દીકરા કરતા વધારે ટાઈમ આપું છું કે નહીં? એટલે આપત ને. એટલે બાઇક નહીં બેટા, બાઇક નહીં. તું તને જે જોઈએ ગાડીમાં, પણ બાઇક નહીં. એટલે નહીં, નહીં એટલે નહીં, નહીં એટલે નહીં. હેલો, તમારી આટ જોઈ મેં લેલો દેદો પર. તમારે બાઇક વેચવાની છે? શું નામ તમારું? મારું નામ સપના જોબનપુત્રા. અરે વાહ. મારું નામ આકાશ, આકાશ જોબનપુત્રા. સેમ સરનેમ. એ તમારા પપ્પાનું નામ શું છે? કેમ, પપ્પાનું નામ નહીં કહો તો બાઇક નહીં વેચે કે? એવું નહીં, આ તો શું કદાચ ઓળખતો હોઉં. એમનું નામ હસમુખ જોબનપુત્રા. શું 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 જોક મારો છો? અરે મારા પપ્પાનું નામ પણ હસમુખ જ હતું. બોલો. હતું એટલે બદલાવી નાખ્યું કે? એટલું કઈ ખરાબ નામ નથી. અરે ના ના, એમણે નામ નથી બદલાવ્યું, એમણે દુનિયા બદલાવી નાખી. ગુજરી ગયા. સોરી. હા અરે અરે, ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. તમને મારી બાઇક ગમી છે ને, તો એક બે દિવસમાં મળીએ આપણે. હા પણ હું અમદાવાદ રહું છું, હા એટલે તમારે બાઇક બતાવવા અહીંયા આવવું પડશે. યસ યસ, વાય નોટ. આવી જઈશ આવી જઈશ. ઓકે, તો હું તમને જણાવું કે તમારે અહીંયા ક્યારે આવવાનું છે. અને તમારો નંબર સેવ કરી લઉં છું. ઓકે
બાય બાય સપના જોવન પુત્ર જોવનો હલવાનો આકાશ ચા ઠંડી થઈ જશે ભાભી ચા બહુ સારી બની છે થેન્ક યુ અરે મમ્મી રજની કાકા આજે તો કમાલ જ થઈ ગઈ શું થયું અરે મેં મારું બાઇક વેચવા માટે જાહેરાત નહોતી મૂકી તો અમદાવાદથી એક છોકરીનો ફોન આવ્યો અને એનું નામ શું હતું તને ખબર છે શું સપના હસમુખલાલ જોબનપુત્રા શું થયું રજનીભાઈ હમણાં તો કહેતા હતા ચા સારી છે ચા બહુ સારી છે દિવસ ખરાબ છે મારે જવું પડશે અરે પણ બાથરૂમ ત્યાં છે મને બાથરૂમનું નહીં બીજું જરૂરી કામ છે અરે કમાલ છે નહીં મમ્મી ફોન ફોન હવે શું થયું ફોન ફોન કમાલ જ છે અરે શું છે રાજી તો આ બાજુ તું કમ પણ શું થયું પણ અરે શું છે શું પ્રોબ્લેમ છે તને પ્રોબ્લેમ છે કોઈ તારા લેંગાનો નાડું ખેંચાવવાનું છે હે તું ઉગાડો પડવાનો છે ભાઈ ટોપા હું ઇલાસ્ટિક વાળા લેંગા પહેરું છું અરે મજાક સારી કરે છે તું શું થયું આકાશ અને સપના મળવાના છે શું હા થઈ ગઈ ને ઇલાસ્ટિક ઢીલી અરે પણ કઈ રીતે શક્ય છે એ બંને એકબીજાને કઈ રીતે ઓળખે તારી સપના એણે શું કર્યું સપના એ સેકન્ડ હેન્ડ બાઇક લેવા માટે ઓનલાઈન સર્ચ માર્યું એમાં આકાશ ભટકાડો એ નિમ તું સેના લમણા કૂટે છે ટેન્શન શું કરશું તું મને સાનો પૂછે છે હા ભાઈ હા હાથે કર્યા હાર્ટ એટેક લાવ્યા હે ભગવાન આ છોકરીને એ દિવસે બાઇક કપાવી દેત તો સારું થાત હવે કંઈક કરવું પડશે કોઈક ને કોઈક હેરા ફેરી કરવી જ પડશે આઈડિયા ન રહેગા બાસ ન બજેગી બાંસુરી આમાં વાસળી નહીં પુંગી વાગશે તું તારી પુંગી થી નહીં મારી બુદ્ધિ થી વિચાર કર જો આ બાઇક જ નહીં હોય તો આકાશ વેચશે શું હે બાઇક ગાયબ કરી દેવાની ગાયબ એટલે ગાયબ એટલે ગાય જો બરોડાના બંગલાની ડુપ્લિકેટ ચાવી છે મારી પાસે બંગલામાં ઘૂસી બાઇક ચોરી કરી લેવાની ઠેકાણે છે તારું છે આપણે પકડાઈ જશું તો તારી જેમ લખ્યું છે અહીંયા મારા કે એ વાંચે છું ડોબા 24 વર્ષથી બે બે ઘર મેનેજ કરું છું ભલે એમાં તું વાંઢો રહી ગયો પણ હું પકડાયો તું મારો પ્રોબ્લેમ યાદ દે અપાવા તારા પ્રોબ્લેમ ની ચિંતા કર ચાલ ડોન્ટ વરી બધી તૈયારી છે અહીંયા યુ જસ્ટ ફોલો મી મારી પાછળ આવ એટલે રાતે બળદ અહીંયા લાગે એને ભૂખ લાગે છે ખાવા માટે કઈ જોઈએ છે ઓ વાહ 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 મારી વાત સમજે છે આજે 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 બોલે બોલે શું છે
પોતાના જ ઘરમાં ચોરી કરવા આવ્યો છે. કોણ છે? મારી ગમતી ખુરશી બહુ બેઠો છો એના પર. એક વાર બેસી લો. ચાલે જાય. બધા કહે છે કે મારા પપ્પાના ભૂતે બાઇક ચોરી છે, પણ ભૂત બાઇક કેવી રીતે ચોરી શકે? હા, હું પણ એ જ કહું છું. ચાલ આપણે પછી વાત કરી. ભાભી, શું થયું? શું કામ બોલાવ્યો? રજનીભાઈ કેટલા મોડા આવ્યા? અડધી રાતે તો ગયો. શું એટલે કે અડધી રાતે? મારી તબિયત બગડી, દવા ખાધી ને સૂઈ ગયો. શું થયું? કાલે હસમુખનું ભૂત દેખાયું અને એમનું ભૂત આકાશનું બાઇક લઈ ગયું. સાચું કહું ને ભાભી, તો મને પણ ક્યારેક ક્યારેક હસમુખનું ભૂત દેખાય છે. આનો અર્થ શું થયો ખબર છે? શું?
આનો અર્થ એ છે કે એમની આત્મા ભટકે છે, એમની કોઈ કોઈ ઈચ્છા અધૂરી છે. અરે પણ એમણે તો દરેકે દરેક ઈચ્છા બે બે વાર પૂરી કરી છે. ના ના, ઈચ્છા અધૂરી હોય તો જ આત્મા ભટકે. આપણે એમના આત્માની શાંતિ માટે વિધિ કરાવવી પડશે, તાંત્રિક બોલાવવો પડશે. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.